किशोर काका कमला बाप पोड़ा पोड़ा चालो जो बारी तरफ आए शू जो बारी नी नीचे तने जो पेलू शू देखा जो केड़ा वालो ये नहीं ला पार्किंग मा कौन देखा जो ओहो फरारी फरारी नहीं एनी बाजू मा जो साइकिल पड़ी जे यस ते लीधी ने तो तुम्हें साइकिल ली थी नवा ट्रैफिक नियम नो जे चलन नो जे खौफ छे ने भाई अला એટલે साइकिल लिया है तुम्हें लबन केवा व्हाट्सएप मैसेज आवे जे तू जो कोक ने 23,000 फाइन कोक ने 33,000 49,000 ओहो पण काका तुम्हारी पास पीयूसी होय लाइसेंस होय इंश्योरेंस होय आरसी बुक हेलमेट आ बधुं होय तो चिंता नहीं करवानी बे अट्टो बधुं लाइन फरो एना करता एक साइकिल लई लीधी यार हारू यार कसु लईने फरवानी जरूर ना पड़े वगर हेलमेट लाइसेंस पोलिस नी हम्मे थी तमे आम ट्रिंग 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 ते औ घंटड़ी वगाड़ी निकली सको बोल साइकिल होय तो ला यार तमे तो हवे तो भगवान ना दूत देखाशे हे चार रस्ता नी 100 मीटर पहला भगवान ना दूत देखाशे जोजे तू बाकड़े ने गल्ले बैठा हसे એટલે કોણ ભગવાન ના દૂત લાજે આપણને એમ કે જોજો કે આગળ ચાર રસ્તે ચેકિંગ ચાલે ધે આર મેસેન્જર ઓફ ગોડ લ બસ લ હો પણ હજુ ગુજરાત માં એ લેવલ નું નથી થયું યાર હજુ અરે ખોફ જો ખોફ જોજો જો આમ આઈ જો ભરી પાય આઈ જો શું પેલા માણસે ગાડી ની અંદર હેલ્મેટ પહેરી જો હે ભગવાન લ યાર તેરે ચરણ અડને હે કાકા હે ભગવાન તેરે ચરણ અડને હે पैसा दे ये चलन भरने है ना तमे तमे से ना पैसा पैसा करो तमे तो साइकिल ले ली थी ने तो गजवा तो भरावा जो ये नहीं है तो साइकिल चलाने खाली जांगो भराई जे इतले पोड़ा पोड़ा चलता चलता आया तमे हाँ पला नवो ट्राफिक नो जे नियम आयो छे ना चलन जे रीते कपाई जे काका भयंकर खौफ मा जे पण जो तो करो ला 21,000 33,000 49,000 ना पण एक वस्तु कहो आ नियम छे ना जे नबळो जे એટલે આમાં એક ફાંસી ની સજા પણ હોવી જોઈએ બોલ લા બસ લા બસ હો ખતરનાક ફાઇન લે છે ભાઈ મને શું લાગે ખબર શું આજે ને 8મો પગાર પણ સેટ કરવાની યોજના છે બોલ લા જે હશે તો તમારે હું પણ સેફટી ની વાત છે એટલે બધું થાય એ કરો પણ આ ગુલાટ ખાઈ જવાય એવા ફાઇન છે પણ પેલું નહીં પેલું જીમ ની બહાર જ્યુસ વાળાનો ધંધો ચાલે ગર્લ્સ કોલેજ ની બહાર પેલા પાણીપુરી વાળાનો ધંધો ચાલે એવું જ હવે ચાર રસ્તે ડોક્ટર ના ક્લિનિક ચાલશે જોજે એટેક ના કેસ વધી જશે લા બસ કાકા ઈએમઆઈ ની સ્કીમ આવશે આપણા બેંક માંથી ફોન આવશે ચલણ ભરને કા હે ઈએમઆઈ દેતે હે લા તમે ગભરાશો નહીં પાણી પીઓ ને આમ આવતારો બોલ્યા વગર બારી પાસે થી ખસીને મારી પાસે આવો ના 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 જોજો જો પેલા પેલા ચાર રસ્તે જો પોલીસ વાળા એને એવો ઘેર્યો જાણે સ્કૂટર પર માણસ ની એમ એટીએમ નું મશીન આવતું હોય જો બસ લો સોંગ સાંભળો ચલણ 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 કટ ગઈ હે તેરી ચલણ કટી આ યાર પતી ગયો આજે એમનું કાશ્મીર માં અત્યારે ભરતી ચાલે છે ને હા એમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે બધા બહુ સારું કહેવાય દેશ માટે સારું છે જોવાની આવો સીધી લાઈન પર આવી જાય બધા સરસ કહેવાય દેશ માટે કામ કરે બહુ બેસ્ટ કહેવાય પણ આ તે ભરતી ની વાત કરી ને હા તો હમણાં એક જગ્યા છે ને પોલીસ ની ભરતી ચાલતી હતી હા તેમાં મંત્રીજી ના શાળા એ ભાગ લીધેલો મંત્રીજી નો શાળો હા તો 1600 મીટર ની રેસ હતી 1600 મીટર એટલે 1 માઇલ હા તો મંત્રીજી ના શાળા એ 6.5 મિનિટ માં આખી રેસ પૂરી કરી બરાબર પણ એ મંત્રીજી નો શાળો હતો એટલા માટે શું થયું કે પેલા નિરીક્ષણ વાળાઓ ખરા ને એ 6.5 મિનિટ ના બદલે ધીમે રહીને 6 મિનિટ કરી આપ્યું અચ્છા પછી એ કાગરિયું ઉપર ગયું તો પેલા ઉપલા અધિકારી ખરા ને એમને એવું થયું કે મંત્રીજી નો શાળો છે અને 6 મિનિટ તે કામ કર્યું એ લોકો 5.5 મિનિટ કરી આપ્યું 5.5 મિનિટ એ રીતે તો પછી એ કાગરી ઉપર ડીએસપી એસપી ડીઆઈજી આઈજી પાસે પહોંચ્યું ને ત્યાં સુધી તો 1.5 મિનિટ થઈ ગયેલું લા દોડ આઈજી ગુચવાયો કે આ કોણ છે કયો ભાઈ છે 1.5 મિનિટ માં દોડી ગયો કોણ છે કોઈ કે કીધું કે સાહેબ આ મંત્રીજી નો શાળો તો આઈજી કે બધું બરાબર છે પણ ડોબાઓ વર્લ્ડ રેકોર્ડ નું તો ધ્યાન રાખું તું મારા હારા વર્લ્ડ રેકોર્ડ 4.25 મિનિટ નો છે અને આને 1.5 માં દોડાઈ દીધો એટલે બધું ધ્યાન રાખવું પડેલા કોમન સેન્સ જોઈએ પણ સરસ છે કાશ્મીર માં ભરતી ચાલે છે જોરદાર પેલા ટીચર્સ ડે ગયો ને હમણાં શિક્ષક દિવસ હા હા તે શું પણ તમારે કૌશિક હતો ને કૌશિક તમારા ક્લાસમાં હા ત્યાં બહુ ખરાબ માર્ક આયા તે રિઝલ્ટ લઈને એના પપ્પા પાસે ગયો તો પેલા રિઝલ્ટ પર ખબર તમારે સહી કરવી પડે હા તો એના બાપાએ તો અંગૂઠો માર્યો અચ્છા તો કૌશિક કે પપ્પા તમે એન્જિનિયર છો ને તમે કઈ નીચે અંગૂઠો મારો તેના બાપા કે ડોબા તારા માર્ક્સ જોઈને તારી મેડમ ને એવું ના થવું જોઈએ કે હું ભણેલો ગણેલો છું મસ્ત દિવસ હતા પણ સ્કૂલ ના તો હા હા હવે કાલે રવિવાર યસ શું કરશો કાસુ ની લામ ફટાક લઈને નીકળી જાય છે રવિવાર તો રવિવાર તો છે ને વેફર ના પેકેટ જેવો છે એટલે ખોલતા જ અડધું પૂરું થઈ જાય પણ આમે તમે તો એટલા નીરસ માણસ છો રવિવારે પણ તમે ઘરે બેઠા બેઠા ન્યૂઝ જોતા હોય પર દેખને કા મજા આવેલા હવે તો કેવો જમાનો બદલાયો છે જો તું
અમારા જમાનામાં કોક આ દેશને નાનકડી ધમકી આપે ને તો આખો દેશ હાઈ એલર્ટ પર આવી જતો હતો. અત્યારે પેલો પાકિસ્તાન વાળા પરમાણુ હમલાની વાત કરે છે, લોકો એના જોક સંભળાવે છે. સોલિડ હો ગયા અપના હિન્દુસ્તાન ભાઈ. પણ પાકિસ્તાને પણ સમજવું પડે કાકા, એની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે, એ લોકો પરમાણુ હમલો ના કરી શકે. ગયા પાકિસ્તાન જેવો અમીર કોઈ કન્ટ્રી નહીં બોલ. રિયલી લા બહુ અમીર છે. કઈ રીતે? એ લોકોએ તો ભીખ માંગવા માટે પણ પ્રધાનમંત્રી રાખ્યો છે. થોડા આપણે હું લા મજા કરો. હેપી વીકેન્ડ.